नमस्कार विद्यार्थी मित्रों, माँ सरस्वती शिशु भगवान आप सर्व विद्यार्थियों वालीगणनु हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, आपणे पाठ सात महात्मा मार्ग पर एक आखो पाठ पूरेपूरो पाठ आपणे ऑफलाइन विडियोनी अंदर आपणे भण्यो, बराबर छे। हवे विचारो कि ऑफलाइन विडियोनी अंदर भण्या जेणे जोयुं छे ते तो खरुं, पछी नथी जोयुं तेमणे पण लॉस थाय एटला माटे आ विडियो बनाव्यो छे, बराबर। तो अहींया आपणे तमे जोशो કે આપણે અહીં આગળ અલગ અલગ પોઈન્ટ શીખી ગયા। ખિલાફત આંદોલન જોયું, અસહકારનું આંદોલન 1920 ને 22 ની વચ્ચે જોયું આપણે, પછી એની અંદર જઈએ તો અલગ અલગ આંદોલનો આપણે જોયા। એ અલગ અલગ આંદોલનની અંદર પણ આપણે જોયું કે ખિલાફત આંદોલન, બરાબર। તો ખિલાફત આંદોલનની વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ઇંગ્લેન્ડ જીતી ગયું, આપણે એ પણ વાત છે, બરાબર। તુર્કીને સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મના ખલીફા ધાર્મિક વડા તરીકે ઓળખાયા, બરાબર। બીજું એ ખિલાફત આંદોલન કહેવાય, અલીભાઈ મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી જેના ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ હતા, મુખ્ય બે નેતાઓ હતા, બરાબર। બીજી વસ્તુ જોઈએ કે જેની અંદર અસહકાર આંદોલન 1920 ને 22 ની વચ્ચે થયું, બરાબર। તો એવી જ રીતે આજે આપણે બીજા ચાર પોઈન્ટ જોઈશું। એમાં પહેલો પોઈન્ટ છે આપણે કે સાયમન કમિશન જે 1927 ની અંદર, પછી બાબરી સત્યાગ્રહ હતો એ 1928માં, નહેરુ એવર્ડ હતો 1928માં, અને છેલ્લો છે પૂર્ણ સ્વરાજ પર ઠરાવ એ 1929 ની અંદર હતો। તો વિદ્યાર્થીઓ તમને એવું લાગે અત્યારે આપણે સારું છે, તમારી પાસે બધી વસ્તુ સુવિધા છે, પુસ્તકો છે, પહેરવાના કપડાં છે, રહેવા માટે ઘર છે, ફરવા માટે ગાડી બાઇક મોટરસાયકલ જે પણ હશે તે, તો પહેલાના જમાનાની અંદર જે તમારા પપ્પા છે એમના પણ પપ્પા બાપ દાદાઓ જેને કહીએ આપણે, બરાબર, વારસાગત પેઢી કહેવાય આપણે, બરાબર। તો એ લોકોએ કેટલાકના બુક વેઠ્યા હશે, આ બધું જોયું હશે, કરાવ્યું છે, સંતોષ સમજો મને કદાચની વાત કરું છું। હા, તો એવી રીતે સાયમન કમિશનની વાત કરીએ તો 1927 ની અંદર સાયમન કમિશન એટલે શું, બરાબર। તો એની વિશેષમાં ચર્ચાઓ તમને કહું કે સાયમન કમિશન એટલે શું થયું। તો ઇંગ્લેન્ડમાં બેઠેલી બ્રિટિશ સરકાર, જેને આપણે અંગ્રેજો કહીએ ભૂરિયાઓ, બ્રિટિશ સરકાર સાયમન અધ્યક્ષતામાં એક કમિશન ભારત મોકલ્યું, કમિશનને ભારત મોકલ્યું, બરાબર। આ આયોગને ભારતમાં રાજકીય જીવનના ભવિષ્યના જે નિર્ણયો જે છે તે નિર્ણયો કરવાના, ભવિષ્યના નિર્ણયોમાં કયા કયા કાયદા બનાવવા, બરાબર, તે નિર્ણય કોણે કર્યા, સાયમન કમિશન, જે બ્રિટિશ સરકારની વાત કરી। હવે આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ હતા નહીં, વિચાર આપણો ભારત દેશના કાયદા બનતા હોય, ભારત દેશની ચર્ચા થતી હોય અને કોઈ આપણો ભારત દેશનો કોઈ પણ વ્યક્તિ ના હોય એ કેને મદદ હંસે સારું કહેવાય, બરાબર। તમારા ઘરનું ડિસિઝન લેવાતું હોય અને પાડોશી ડિસિઝન લે અને તમે જે તમે નક્કી કરો કે પાડોશી છે કે બાજુવાળા જે વ્યક્તિ છે કે, અને તમે નક્કી કરો એ ચાલે ના ચાલે, તો સાયમન કમિશનની બેઠકની અંદર કોઈ પણ ભારતીય પ્રતિનિધિ હતા નહીં। બીજું જોઈએ તો આ નિર્ણયથી ભારતમાં ખૂબ જ અસંતોષ પેદા થઈ ગયો કે એ લોકો કોણ નક્કી કરવાના, એ લોકો નિયમો નક્કી કરે ને આપણે જીવવાનું એ રીતનું, એ ખોટી વાત ચર્ચાઈ હતી। રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો અને બહિષ્કાર પણ નિર્ણય પણ લઈ લીધો કે આપણે આ વસ્તુનો બહિષ્કાર કરો। જ્યારે કમિશનના સભ્યો ભારતમાં છે, સાયમન કમિશનના સભ્યો જે ટીમ ભારત જ્યારે આવે ત્યારે વિરોધ પ્રદર્શનમાં તેમનો સ્વાગત કરવામાં આવે, વિરોધ પ્રદર્શનમાં સારા માટે નહીં ખરાબ માટે વિરોધ પ્રદર્શનનું સ્વાગત થયું। પ્રદર્શનકારીઓનો નારો હતો સાયમન ગો બેક, શું કહ્યું કે સાયમન ગો બેક, એમણે એવું કહ્યું કે સાયમન ગો બેક, સાયમન ગો બેક, બરાબર। તો સાયમન ગો બેક કેમ કહેવા પડે કે આપણે જોઈએ કે અલગ અલગ રીતે જે સાયમન કમિશનના વિરોધો થયા 1927 ની અંદર ઇંગ્લેન્ડની વાત હતી, બ્રિટિશ સરકાર, બરાબર છે। તો બ્રિટિશ સરકારની આપણે જો વાત કરીએ તો સાયમન અધ્યક્ષતામાં એક કમિશન ભારત આવ્યું, ભારત આવા નિર્ણયો લેવા, પણ જ્યારે તેમનું સ્વાગત કરવામાં ત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તો આ હતું સાયમન કમિશન ગો બેક, એવું કહ્યું સાયમન કમિશન ગો બેક કહ્યું પાછા જતા રહો, તમારે અમારા દેશના નિર્ણયો તમારે લેવાની ક્યાં જરૂર છે, અમારા દેશના પ્રતિનિધિઓ છે અમારા દેશના નિર્ણયો લઈને અમારી ઉપર જે જે રાજ કરવું હશે કાં તો કોઈ નિયમો લાવવા હશે એ કહેશે। આગળ જોઈએ આપણે બાળકોની સત્યાગ્રહ જે 1928 ની અંદર,
तो विद्यार्थी बाल शक्ति आग्रह बहु जबरदस्त जो ही तो अग्रज सरकार बाड़ोली खेडूतों पर 22% कर विरोधी सत्याग्रह नक्की कर વલ્લભભાઈ આ આંદોલનની આગેવાની સ્વીકારી વલ્લભભાઈ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ એટલે આપણા ભારતનો નાથ કહેવાય વિદ્યાર્થી મિત્રો બરાબર એમણે જો કેટલા બધા કામ કર્યા કેટલા બધા કાર્ય કર્યા કોની સાથે કર્યા કેવી રીતે કર્યા એ પણ એક જોવા જેવું છે રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાને મદદ મળી અને ખેડૂતો નિર્ભય બની ગયા કે આપણે હવે ચિંતા કરવાની જરૂર છે આપણે કણે છે બધા સરદાર વલ્લભભાઈ પટેલ છે બરાબર પછી રવિશંકર મહારાજ છે જેને આપણે સેવાભાવી નામથી ઓળખીએ છીએ સરદાર કોમ્યુનિકેશન વગર કોઈ પણ જે ટેકનોલોજી વગર કેટલા બધા રજવાડાઓને ભેગા કરેલા બરાબર છે કેટલા બધા રજવાડાઓને ભેગા કરેલા તમને એવું લાવો આપણે આજે ફોન પર બોલાવી લઈએ એ સમય તો ફોન ને ટીવી ને ફક્ત રેડિયો પ્રસારણને ધામે ધામ ભરી ભરીને ભેગા કરી રજવાડાઓ તો ઇતિહાસની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ જેવા જે માણસ થઈ ગયા છે બરાબર કદાચ કોઈ ભવિષ્યમાં એવું બને આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ નહેરુ એવા 1928 માં થઈ ગયો નહેરુ એવા જેને બરાબર ખાલી નામ જ છે નહેરુ એવા કેવું છે તમને કહું તો ભારતના બધા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બનેલી એક સર્વપક્ષીય પરિષદ ફેબ્રુઆરીની અંદર 1928 બરાબર ત્યારથી એ મુદ્દો જ તૈયાર થયો વિદ્યાર્થીઓ ત્યારે નહેરુ એવા તરીકે જાણીતો થયો પરંતુ મુસ્લિમ લીગની અસંમતિને કારણે સરકારને નોસરી મુસ્લિમ લીગની અસંમતિ લીધે અમારે આવું જોઈતું છે નહીં બરાબર છે જવાહરલાલ જે તૈયાર કર્યું પરંતુ મુસ્લિમ લીગની અસંમતિને કારણે સરકારે તેનો અસ્વીકાર કર્યો બીજું જોઈએ એની આગળ જોઈએ પૂર્ણ સ્વરાજ નો ઠરાવ 1919માં છેલ્લો પોઈન્ટ લઈ આવ્યો વિદ્યાર્થીઓ 3 પોઈન્ટ છે ને શાંતિથી સાંભળજોને વિચારજો નક્કી તમારે કરવાનું છે કે અત્યારનું ભારત બરાબર નવું ભારત જેને કે નયા એ નયા હિન્દુસ્તાન હે બરાબર એ રીતે છે તમારે લક્ષ્ય નક્કી કરવાનું છે કે મારે શું બનવું છે ઓકે સરસ આગળ જોઈએ પૂર્ણ સ્વરાજનો ઠરાવ 1929 જેને કહીએ બરાબર નહેરુ રિપોર્ટ અનુસાર સાંસ્થાનિક સ્વરાજ્યને રાવી નદીને તટે આ અધિવેશન પૂર્ણ સ્વરાજ સ્વતંત્ર ભારતની અંદર બંધારણમાં એક જ તારીખે બનાવવાનો હતો
भारत नु बंधारण 26 तारीखे 26 जानुआरी ए बंधारण घड़वे छे। बराबर विद्यार्थियों, तो आपने पहले जो साइमन कमीशन जेनी अंदर साइमन गो बैक यहां शब्द लगे छे इंग्लिश में साइमन गो बैक यहां पे पाछा जाता रहो। બીજો પોઈન્ટ જો 12 નો સત્યાગ્રહ જેની અંદર કરેલો 22% જેટલો વધારવામાં આવ્યો, બરાબર એ પણ સરદાર પટેલ જેવા વ્યક્તિઓ રવિશંકર મહારાજ જેવા વ્યક્તિઓ જો ના હોય તો આજે પણ આપણે તેનો ઋણ ચૂકવવું પડત વિદ્યાર્થીઓ। પછી જો નેહરુ એવા બરાબર જો 1928 ની અંદર દિલ્હી ખાતે બેઠક બોલાવવામાં આવી અને આપણા નીતિ નિયમોને તૈયાર મુદ્દો તૈયાર કરવામાં આવ્યો, પણ કોણે ના કર્યું? મુસ્લિમ લોકોને ના કર્યું, માટે એ પછી કેવું કર્યું તેનો અસ્વીકાર સરકારે અસ્વીકાર કર્યો। છેલ્લું જોયું પૂર્ણ સ્વરાજ જે 1929 માં થઈ ગયું, બરાબર રિપોર્ટ પ્રમાણે જોઈએ તો કોંગ્રેસ લાહોર મુકામે નહેરુજીને બોલાવવામાં આવ્યા, બરાબર અને 26 જાન્યુઆરી 1930 ના રોજ નક્કી કર્યું બે આ નિયમોથી આપણો ભારત દેશ ચાલશે। તો વિદ્યાર્થીઓ, આપણો પાઠ અહીંયા આજે પૂર્ણ થાય છે, આગળનો જે પાઠ છે આપણે હવે પછી આપણે જોઈશું।